હેલો ફ્રેન્ડ્સ, ઇન્ટેલિજન્સ પાર્ટ 5માં આપનું સ્વાગત છે. આજે આપણે અભિયોગ્યતા કસોટીઓ વિશે વાત કરીશું. વોરન મનોવિજ્ઞાનના શબ્દકોશમાં અભિયોગ્યતાની વ્યાખ્યા આ પ્રમાણે છે. અભિયોગ્યતા એ અમુક સ્થિતિ છે અથવા લક્ષણોનો એવો સમૂહ છે જે ધરાવનાર વ્યક્તિ અમુક વિશિષ્ટ બાબત જેવી કે ભાષા શીખવી, સંગીતકાર બનવું કે યાંત્રિક કાર્ય કરવું, જેમાં તાલીમ મળતા તેમાં વિશિષ્ટ કૌશલ્યો કે જ્ઞાન ધરાવતી થાય છે. અભિયોગ્યતા કસોટીના પ્રકારો આજે આપણે આ વિડીયોમાં જોઈશું. અભિયોગ્યતા કસોટીના ઘણા બધા પ્રકારો છે અને વન બાય વન આપણે જોઈશું. અહીંયા મેં પ્રકારોનું લિસ્ટ આપેલું છે અને આગળ વન બાય વન પ્રકારો આવશે અભિયોગ્યતાના પ્રકારો, તો એ વિશે આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ આપણે જોઈએ તો ડિફરન્ટ એબિલિટીઝ એટલે કે જુદી જુદી અભિયોગ્યતાઓ, અને એપ્ટિટ્યૂડ પણ કહેવામાં આવે છે અભિયોગ્યતાઓ. શૈક્ષણિક અભિયોગ્યતા યાની કે સ્કોલેસ્ટિક એકેડેમિક. શૈક્ષણિક અભિયોગ્યતા ધરાવનાર વ્યક્તિ શાળા કે કોલેજના વિષયોમાં ઉચ્ચ સિદ્ધિ ધરાવે છે, રેન્કર હોય છે. ત્યારબાદ ભાષા અભિયોગ્યતા એટલે કે વર્બલ એપ્ટિટ્યૂડ, યાની કે શાબ્દિક અભિયોગ્યતા. આવી વ્યક્તિ, આ અભિયોગ્યતા ધરાવનાર વ્યક્તિ ભાષા સરસ રીતે લખી શકે છે, બોલી શકે છે, એ સ્પીકર હોય છે. અહીંયા ઉદાહરણમાં આપણે સ્વામી વિવેકાનંદને લીધા છે. આવી વ્યક્તિ કવિ, લેખક, વક્તા કે ભાષાના અધ્યાપક વગેરે હોઈ શકે છે. ત્યારબાદ છે અંકગણિત, અંકશક્તિ કે ગાણિતિક શક્તિ, જેને આપણે અભિયોગ્યતા તરીકે ઓળખી શકીએ. તો ન્યુમેરિકલ ઓર મેથેમેટિકલ એબિલિટી ધરાવનાર વ્યક્તિ છે એ આંકડાનું કાર્ય છે એ સરળતાથી કરી શકે છે, જેમાં ઝડપી ગણતરીઓનો સમાવેશ થાય છે, વિવિધ સંજ્ઞાઓનો ઉપયોગ થતો હોય એવી ક્રિયાઓ તે સરળતાથી કરી શકે છે આ કૌશલ્ય ધરાવનાર વ્યક્તિ. ત્યારબાદ અવકાશીય શક્તિ, સ્પેટિયલ એબિલિટીસ યા સ્પેશિયલ એબિલિટીસ. અવકાશમાં વિવિધ આકારો, આકૃતિઓની કલ્પના કરવી, ત્રિપરિમાણ બાબતો વિશે કલ્પના કરી શકવી અવકાશીય શક્તિ કહેવાય છે. આર્કિટેક્ટ, શિલ્પ સ્થાપત્ય, ડિઝાઇનરો, એન્જિનિયર, ગૃહ સુશોભનકાર, જ્યોતિષશાસ્ત્ર કે ગણિતશાસ્ત્ર વગેરે આની અંદર આવે છે. ત્યાર પછી જોઈએ વૈજ્ઞાનિક અભિયોગ્યતા. નામથી જ ખ્યાલ આવી જાય છે, સાયન્સમાં સાયન્ટિફિક એપ્ટિટ્યૂડ ધરાવતી વ્યક્તિ અથવા તો સાયન્ટિફિક એબિલિટી ધરાવતી વ્યક્તિ એ મહાન સાયન્ટિસ્ટ કે વૈજ્ઞાનિક હોઈ શકે છે. ત્યારબાદ યાંત્રિક શક્તિ, મિકેનિકલ એબિલિટી, યંત્રોની રચના સમજવી, યંત્રની કાર્યપદ્ધતિ સમજવી, યાંત્રિક કાર્યો કરવા, જટિલ વાહનો ચલાવવા, પ્લેન, મોટર કાર, મોટરસાયકલ કે વગેરે, તો એ બધું યાંત્રિક શક્તિની અંદર આવે છે. આ શક્તિ ધરાવનાર વ્યક્તિ પણ ડ્રાઇવિંગમાં એક્સપર્ટ હોય છે. ત્યારબાદ ચિત્રકળાની શક્તિ, આર્ટિસ્ટિક એબિલિટી, ચિત્રો દોરવા, ચિત્રોમાં સુંદર રંગો પૂરવા, વિવિધ રંગો અને આકારોથી ચિત્રનું નિર્માણ કરવું, સારા કાર્ટૂનિસ્ટ, ફોટોગ્રાફર કે પેન્ટર કે ચિત્રકાર આ કૌશલ્ય ધરાવે છે. ત્યારબાદ સંગીત શક્તિ, મ્યુઝિકલ એબિલિટીઝ, જેની અંદર સંગીતના શોખ આવે છે, સંગીતના સુરો સમજવા, મહાન સંગીતકાર, દિગ્દર્શક વગેરે આ અભિયોગ્યતા ધરાવે છે અને સંગીતની પ્રવૃત્તિઓમાં વિવિધ રસ લે છે. ત્યારબાદ હસ્ત અને અંગુલી કૌશલ્ય, આની અંદર લગભગ બધા જ હસ્તકળાના ઉદ્યોગો આવે છે, સાથે સાથે સર્જરી પણ આમાં આવે છે. ડોક્ટરના હસ્ત અંગુલી કૌશલ્યને કારણે એ સર્જરી છે એ મિનિટની સેકન્ડમાં ભાગમાં જ એ સર્જરી પૂરી કરી દે છે, એટલે એ પણ આ કૌશલ્યની અંદર આવે છે. અહીંયા